ઓફ વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીને લઈને યુનિવર્સિટીના રજિસ્ટ્રારે પ્રતિક્રિયા આપી હતી. એમએસ યુનિવર્સિટીમાં સપ્ટેમ્બર મહિનામાં ઇલેક્શન હોય છે, જ્યારે ઇલેક્શનની તારીખ હજી સુધી આવી નથી. વિદ્યાર્થીઓ પણ ચિંતામાં મુકાયા છે. વારંવાર આવેદનપત્ર પણ આપ્યા છે કે ઇલેક્શન જલ્દીથી આવે અને તારીખ ડિક્લેર થાય, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાને લઈને એડમિશન એમએસ યુનિવર્સિટીમાં થયા નથી અને હજી સુધી પ્રવેશની કામગીરી ચાલુ છે, જેને ધ્યાનમાં લઈને એમએસ યુનિવર્સિટીના હેડ ઓફિસ ખાતે આવનારા દિવસોમાં સિન્ડિકેટ બેઠકમાં ઇલેક્શનની તારીખ નક્કી થશે, તેમ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જણાવ્યું હતું. યુનિવર્સિટી ગાઈડલાઇન પ્રમાણે 31 ઓગસ્ટ એ નિર્ણય આવી જાય છે કે ચૂંટણી ક્યારે થવાની છે. 15 સપ્ટેમ્બર કે 20 સપ્ટેમ્બર સુધી મોટાભાગે વર્ષોથી ચૂંટણી પતી જાય છે, ત્યારે આ વખતે કોઈ એલિગન્સ બહાર નથી પાડવામાં આવ્યો. ચૂંટણી ક્યારે છે, ક્યારે નિર્ણય લેવાશે? યુઝ્યુઅલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની અંદર જે ટાઈમલાઈન અથવા તો એકેડેમિક કેલેન્ડર હોય છે એ જ્યારે ચુસ્તપણે ફોલો થતું હોય છે રૂટીન કોઝમાં, ત્યારે જે આપણે ડેટ્સ કહી કે ઓગસ્ટની અંદર અને સપ્ટેમ્બરની અંદર લગભગ આ નિર્ણય લઈ જવાતા હોય છે. આ વખતે છેલ્લા 2 વર્ષથી કોરોના કાળની અંદર જે એડમિશન્સ ડીલે ચાલી રહ્યા છે અને એક એકેડેમિક પેટર્ન આખી ડિરેલ્ડ થઈ ગઈ છે, તે સંદર્ભે થોડું સ્ટ્રીમલાઇન કરવાનો પ્રયત્ન તો છે જ ઓલ ઓવર ગુજરાત ઇન્ડિયાની અંદર અને એમએસ યુનિવર્સિટીની અંદર પણ. છતાં પણ એડમિશન્સ ઘણા બધા ડીલે ચાલી રહ્યા છે, કેમકે જે કોઈ પણ એડમિશન ઓથોરિટી કે એડમિશન બોડીઝ એક્સટર્નલ છે એનામાંથી ફળવાતા એડમિશન્સ થાય એ કમ્પ્લીટ થાય પછી જ એકેડેમિક પ્રોસેસ ચાલુ થતી હોય છે. આ વર્ષે પણ એકેડેમિક પ્રોસેસ થોડી ડિરેલ અથવા તો લેગની અંદર ચાલુ હોવાના કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી હજી ઇલેક્શનની કોઈ જાહેરાત થઈ શકી નથી. યુઝ્યુઅલી ત્યાં સુધીની અંદર બધા એડમિશન્સ થઈ જતા હોય છે અને તમામ વિદ્યાર્થીઓ કેમ્પસમાં હોય પછી આ એક જે ઇલેક્શન છે એ થતું હોય છે. પરંતુ નજીકમાં જ જે સિન્ડિકેટ થવાની છે તે સિન્ડિકેટની અંદર આનો પ્રસ્તાવ મૂકવામાં આવનાર છે અને જે કંઈ પણ નિર્ણય સિન્ડિકેટ લેશે એ પ્રમાણે આગળ કમ્યુનિકેટ કરવામાં આવશે. સર, મહત્તમ રીતે તો હવે સમય બહુ ઓછો છે, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી નવેમ્બર ડિસેમ્બરમાં છે, એટલે આ વર્ષે પણ કદાચ યુનિવર્સિટી ચૂંટણી બંધ રાખે એવું કહી શકાય? 2-4 અત્યારે ઇશ્યુઝ એક સાથે છે કે એડમિશન્સ કમ્પ્લીટ થવાની અંદર વાર લાગી રહી છે ઓલ ઓવર ગુજરાતની અંદર અને એમએસ યુનિવર્સિટીની અંદર પણ. અમુક કોર્સીસમાં થયા છે, અમુક કોર્સીસમાં થઈ રહ્યા છે. તદુપરાંત એડમિશન થયા પછી તમામ વિદ્યાર્થીઓ ઇલેક્શનની અંદર જોડાતા હોય છે. સિન્ડિકેટની અંદર નિર્ણય એના ઉપર જ લઈ શકાય કે અત્યારે આ ડિરેલ્ડ કેલેન્ડર જે છે અથવા તો એકેડેમિક કેલેન્ડર જે ચાલી રહ્યું છે તેની અંદર આગામી ક્યારે અને કેવી રીતે સિન્ડિકેટની ઇલેક્શનની પોસિબિલિટી છે એ એક્સપ્લોર કરવામાં આવશે અને જે કંઈ પણ એની અંદરથી વહેલું મોડું થયું છે પણ લુકિંગ ટુ ધ પ્રેઝન્ટ સ્ટેટસ શું નિર્ણય લઈ શકાય તે સિન્ડિકેટની અંદર ચર્ચા થયા બાદ જાહેર કરી શકાય. છેલ્લો સવાલ, પહેલા વીકમાં સિન્ડિકેટ બેઠક યોજાઈ હતી પરંતુ યુનિવર્સિટીમાં છાસ વાળે કંઈને કંઈ મારામારીના અને એવા બનાવ બનતા હોય છે, એવી વાત મળી છે કે એને કારણે જ આજે છેલ્લા સપ્તાહમાં સિન્ડિકેટ મળનાર છે. કઈ દિશામાં યુનિવર્સિટી જોઈ રહ્યું છે આ ઇલેક્શનને? ઇલેક્શન એક એવી સુચારુ ડેમોક્રેટિક પ્રોસેસ હોય છે જે આ નવી પેઢીને પણ જાણવું ખૂબ જરૂરી છે. ઇલેક્શન એ આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર એક પ્રિસ્ક્રાઇબ્ડ પેટર્ન છે કે જેની અંદર એક રિપ્રેઝન્ટેટિવ યોગ્ય રિપ્રેઝન્ટેટિવ આપણે ચૂઝ કરી શકાય એના એક ગાઈડલાઇન્સ હોય છે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે એનું જે મેઇન ગોલ અથવા તો ધ્યેય અથવા તો એની જે પ્રોસેસ છે તેનાથી અવગત ન હોય એક મિસઇન્ટરપ્રિટેશન ઇલેક્શન રિલેટેડ ઊભું થાય છે. નવી પેઢીએ એ ખૂબ જાણવા જેવું છે કે એક લીડર તરીકે અથવા તો એક નેતા તરીકે જે પ્રોસેસીસ એડહર કરવાના હોય અને જે કોડ ઓફ કન્ડક્ટ એડહર કરવાના હોય તે કરવા જ જોઈએ આપણે, કેમકે એમને બાકીના સ્ટુડન્ટ્સ છે એ ફોલો કરવાના છે. તો આપણે એક એવો સારો અને સુચારો મેસેજ આપીએ કે એક ડિસિપ્લિન્ડ અને એક એકેડેમિક્સની અંદર એક સુચારું લીડરશિપ સ્થપાય એના માટે થઈ અને જે કોડ ઓફ કન્ડક્ટ આપણે એડર કરવાના હોય તે ધ્યાનમાં રાખીને જ તમામ પ્રોસેસીસ અથવા તો તમામ વર્તન વાણી વર્તન વ્યવહારની અંદર એ આપણે એડર કરવું જોઈએ. મીટિંગ થાય છે ત્યારે આવા કંઈ સૂચકતા તમારા સામે આવે છે કે અહીં મારા મારી દઈ ત્યાં મારી દઈ એને લઈને પણ કંઈ નિર્ણય લેવાતા હોય છે?
એક તો કોઈ પણ પ્રકારના ક્લેશિસ એ ઈચ્છનીય નથી. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય આપ જાણો છો તેમ ખૂબ જ પ્રખ્યાત અને નેમ અને ફેમ ધરાવતી ઇન્સ્ટિટ્યુશન છે, અને અહીંયા આગળ એક ડેમોક્રેટિક પ્રોસેસ પણ આજની તારીખ સુધીમાં લાગુ રહેલ છે, જેની અંદર ઇલેક્શન ખૂબ મહત્ત્વનો રોલ ભજવે છે. હવે જે પાસું ખૂબ મહત્ત્વનો રોલ ભજવતું હોય એ પાસુંની ગરિમા અથવા તો એનું મહત્ત્વ ડોળાય નહીં, એ એક સહિયારી રિસ્પોન્સિબિલિટી છે. અવારનવાર ગ્રુપ્સની વચ્ચે ક્લેશિસ થતા હોય એ ઇચ્છનીય નથી, એનાથી ખોટા પડઘા કેમ્પસની અંદર અને આવનાર નવા વિદ્યાર્થીઓની ઉપર પડે છે, અને એક યુનિવર્સિટીની જે સારી ઇમેજ છે એ ડોળાય છે. એટલે યુનિવર્સિટીની છબી ડોળાય તેવું કોઈ પણ પ્રકારના ક્લેશિસ કેમ્પસની અંદર એક ડિસિપ્લિનરી ઇશ્યુઝ ઊભા કરે એ ઇચ્છનીય તો છે જ નહીં, પરંતુ એક સિવિલ સિટીઝન તરીકે અથવા તો એક સારા વિદ્યાર્થી તરીકે એક સારી લીડરશિપ કઈ રીતે કરવી એ પણ એક ખૂબ શીખવું જરૂરી છે, અને એના ફોલોઅર્સે પણ એ જોતા જ હોય છે, અને એના કારણે થઈ અને ઇલેક્શનની ઉપર પણ પ્રત્યાઘાત એના પડતા હોય છે. તો તમામ વસ્તુને સાથે લઈ અને એક બેલેન્સ્ડ એપ્રોચ તમામ વિદ્યાર્થીઓએ રાખવો જોઈએ, ઘણો અનિવાર્ય છે.